ए सीजन अविशियारानी कायम कसरत कर जोरे कायम कसरत कर जोरे शरीर ने स्वस्थ कर जोरे ए सीजन अविशियारानी कायम कसरत कर जोरे ए आ हा हे आहु करो सो कसरत करो सो ते पण आम कसरत करवानी होय तो अरे आम कसरत नो करवानी होय तो केम कसरत करवानी होय એકાક હાલવા જવાય યોગા કરાય આસન કરાય દોડવા જવાય હવે ધોડા ધોડી તો હું ભોળા દાદા રોજ કરવી છે તો આ તો હળવી કસરત કરવી ને એટલે ટીપણા માથે છે ને પગ રાખીને આમ દોડું છું એમ હવે ટીપણું તમે ભાંગશો હું ટીપણું ટીપણું એમ ભાંગી જાય લોખંડનું ટીપણું છે તું વાત કરે તે હું તમારે કસરત જ કરવી છે ને તો કસરત કરું છું એક કામ કરો ને હા બે ત્રણ ફેરા પાણી ના ભરી દો ને તો કસરત થઈ જશે અરે મારે કઈ પાણી ભરવાની જ હોય તો આ હળવી કસરત કરવાની છે કાલે હું ટીવી માં જોતો હતો ને તે સરગસ માં એક જણો છે ને આ મોટા ગોળા ઉપર દોડતો હતો તે પછી મેં કીધું આપણે ટીપણું છે તે ને ટીપણા માટે મેં કીધું હું દોડું કસરત એ થઈ જાય અને શીખાય જાય એ તો એક કામ કરો હું ઓસરી માં બાજરા ને બાસ્તા પડ્યા છે ને હા એ ઘર માં ફેરવી દે તો હું કામ કસરત કરવી છે ને તમારે અરે એવી કસરત કાઈ બળવાળી નથી કરવી તો તોય વાત કરે તે તું તારું પાણી ભરી મને કસરત કરવા દે એ કાયમ કસરત કરી જોરે અરે રા 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 કેતી તને ઘડીક સાના માના ઘરે બેસતા હો તમે તે પણ ધડ કરાસો એમાં હું પડ્યો નકર ન પડે તારી હમ જોવામાં આમ જોવો તો ટીપણામાં કઈ ગોબો બોબો નથી પડ્યો ને ટીપણામાં ગોબો પડ્યો એની પડી છે મને વાગ્યું કે નહીં પૂછતી નથી પાછી તમારે તો રોજ નું રોજ કાક વાગ્યું હોય તમને હું મારે રોજ રોજ પૂછું એ વાત કરે તે કસરત ના કરવા દીધી નહીં નથી પાણી ભરી આવ્યું હોય તો સાની માની અહીંયા ઉભી રહીને મને ફસાડ્યો જો હો આવી કસરત હવે છે ને મારે કીધે કરવી જ નથી આની કરતા છે ને સાયકલ લઈને મમરાભાઈ ને વાહે બેહાડીને ગામ ફરતા બે આટા મારું તો કસરત થઈ જાય વાત કરે તે હું જાઉં છું ગામમાં ગામમાં જાઉં છું ને પછી પાક લેતા આવજો શું કામ હા હા હવે એવા કાંઈ ખર્ચા કરવાના હોય સિંગપાક ના તું વાત કરે તે પણ શિયાળો સાલુ છોસે કે નહીં એટલે કહું છું તે પણ આપણે છે ને મગફળી ઘરની ના હા તો પછી ઘરે બની નાખતી હોય તો સિંગપાક તો પૈસા દેન ખોટા હું લાવો એમ કહું તો હાની લેતા આવજો તે તલવટ ખાધો કીધે હા ખાધો ને તો તલવટ ઈ હાની આપણે તલવટ ઘણી વાર બનાવી સેવી કરીએ તો પછી હાની ન ખાવાની હોય તો તે કામ કરજો મમરા લાડવા લેતા આવજો મમરા ના લાડવા માં તે હું ખાવું મને સેજે નહીં ભાવતા તો શિયાળો હાલે છે ને તો શેરડી બહુ સારી તો શેરડી લેતા આવજો શેરડી છે ને મને તે નાને થી જોખવાની માનતા છે શેરડી થી તો હજી હું જી નથી જોખ્યો એમ કહી દે શેરડી નથી લાવ્યા એટલે મને જદી જોખ્યો ને તેથી તારા તું તાર ધાઈન શેરડી ખાઈ લેજે બસ તો તમે લાવશો ઈ કયો ગામમાંથી હા બરફ લેતો શિયાળાનો બરફ કે પાડો તમે તે પણ કાક બનાવી નાખજે આઈટમ મસ્ત ની બરફ ની એમ તો એનું હું બનાવું તો નો બનાવી તો પછી કાક વાગે ને તો અહીંયા બરફ કહવામાં કાયમ લાગશે એમ તું વાત કરે તે જોવા દે મને કઈ નથી વાગ્યું ને એમ નથી વાગ્યું છે તો બધું બરાબર લે હવે જાઉં છું હું ગામમાં અને ક્યારે પાછા આવશો જમવાનું બની જાય એટલે આવી જાય તમે આવો પછી જમવાનું બનાવ તો પણ જમવાનું બની જાય પછી હું આવું તો તમે આવો પછી જમવાનું બનાવ તો પણ જમવાનું બની જાય પછી હું આવું તો હું વાંધો તમે આવો અને પછી જમવાનું બનાવો કે નહીં તો ગરમ ગરમ ખવાય કે નહીં એટલે એ તું જમવાનું બનાવી રાખ ને હું આવું ને તો એ ગરમ ગરમ જ ખવાય ને પણ તમને કેમ ખબર પડશે કે મેં જમવાનું બનાવી નાખ્યું એ તારું હાસું લે હું તો એક કામ કર હું આવું ને પછી જમવાનું બનાવજે બસ એ હારું હવે સાયકલ લઈને ગયા તો છે ક્યારે આવે કોને ખબર હારું કયો સાંભળ્યું નહીં કોઈ હવે જો આજકાલ ફરી ઉપાડી જ લો હે મમરા ભાઈ હા આ ભોળા દાદા એ હું ગટાગટ પણ ચાલુ કર્યું જોવા ના પૈડા નું માપ લેતા લાગે એટલે તમે આવો તારે તો સાના મને આવતા હોય લે પણ તો પૈડા નું માપ જ લ્યો સવાને હું સાના મના ક્યાં પૈડા નું માપ લો આ
पग भइयो त एटले केही कसरत हुकाम गर शान्ति थि व्यस्त होय त ममरा भाई ह उतर हो त बेहाना छ न आ हा बळ त बेहिडो शान्ति थि ला तमी आवो तरे मने काक नु काक वगाडता दो त मी क्या वगाड्यो तमारा आत्माती मुकाई गयो आबा वजनया लेन हुकाम कसरत करो हे ला कसरत तो वजनया थित करवानी होय ने तो शरीर तंदुरुस्त रे ने अबे बोला दादा वजनया उसका शोर है तो क्या तुम्हारी कर भांगी जाए ला दर वक्त तुम्ही मारी कर भांगो ने એટલે તું કસરત કરું છું અને હવે છે ને તમારી કર મારા ભાંગવાની છે ઠીક એમ આ બધો સામાન લઈ આવ્યા એમ ને પૈડું આ મોટા વજનયા બોલો લ્યો તો મારે ઉસકા હોસે મમરા પાસે કેટલો વજન છે ને જો હોસે લ્યો ક્યાં વજનયા છે પાછા વજનયા કરો આ નાના છોકરાની સાયકલ ના વ્હીલ છે ને પાછા આમ કરતા હતા અલ્યા શરૂઆત એનથી જ કરવાની હોય બોલો યો હા છોકરા રમે એવું કરતા ના હતો તો હું તો કવા મોટા મોટા વાલા વજનયા બોડીગર કસરત કરતા હોય ને ઈ વજનયા છે જ્યાં નાના છોકરાની ઓલી ત્રણ વ્હીલ વાળી સાયકલ આવે ને એના વ્હીલ કાઢીને આમ કરતા હતા હું તમે વાત કરો ફોળા દાદા લા ઘટપણમાં અંતિત રસે ને કસરત કરવાની હોય હવે હું શું કહું કસરત નથી કરવી અને શાંતિથી ખાટલામાં પીડા પીડા હુઓ નારે ના કસરત તો કરવી જોઈએ શિયાળામાં તો કરો કસરત મારે હું અને બકુલભાઈ કસરત કરવા ટાયરે પાછું એલી જવડું લાવ્યા અને તારે જવું છે હું ભલે ખટો થઈ ગયો ને તો દોડવામાં તારી માર થઈ જા બોલ ઈ તો અમને ખબર જ છે ને જારે ને તારે અમારી સાઈડ કાપીને વેયા જાવસો કામ અમારા ભાઈ તો હું જો બોલ દા ટાયર થી હું કસરત કરું તમારું કામ નહીં મમરા ભાઈ છે ને આમ ટાયર હું શું કરી નાખે જવા તમે આતા ઉપાડો ઉપાડો લ્યો લાવો મમરા પા ટાયર કા હલવાના ને આ હલવાઈ કે ટાયર બાર કાઢો ના ના તમને બહુ કસરત કરતા આવડે છે તમે વજન એ ઉપાડીએ કો છો કાઢો કાઢો લે લે કાઢ લે કર મારા જાતિ ના પાડિયા થી હવા મળ્યા હોય બાપા તારે એમ વાત છે ભોળા દાદા તો એ મમરા પા કાઢો મૂકી જો મમરા ભાઈ લ્યો કા કેમ લાગ્યું હાસ હવે કાક મજા આવી તો એટલે તો કહેતા હતા એમી સાના માના બેહો તમારે કસરત નથી કરવી ખાટલામાં છે ને હુઓ ના ના કસરત તો કરવી છે મારે ઓલા બે ધોકા અંબાઈ તો હો ઓલા બે ધોકા અંબાઈ હું કામ અમને મારવા ના રે ના મારવા નથી મારે એની પર કસરત કરવી છે હા ધોકા થી કસરત કેમ થાય અમને ખબર છે અમારા વાહા ખોકરા કેજી નાખવાના તમારે મારે કાઈ નહીં જમવા ના ના તો અંબાઈ ને આપો ને બકુલભાઈ જોઈ તો ખરા હું કરાઈ લ્યો આમાં તો કેમ કસરત કરતા છે હું કરવાના આમાંથી હું આની ઉપર હાલો આની ઉપર હાલશો તો એ ભોળા દાદા હવે ગઢે ગઢપણ માં આની ઉપર હાલશો ને ક્યાંક હાઈટ ક્યાં ભાંગ છે તો ડોક્ટર ને પાડશે ના નહીં ભંડા એમ કહે પણ તમે જવો તો ખરા યો બોલો મમરા ભાઈ આ પોળા દાદા તો હાસુન મીંડા વાહડા માથે હાલવા હું જો બકુલ ભાઈ આવી કસરત કરશે ને તો તો હવે આપણી કઈ ભાંગવાના છે ભાંગ છે તે હું આમ તમે જવો તો ખરા કેમ હાલે વિચારવું પડશે બોલો લ્યો કેવું પડે હું બાકી વાહ ભોળા દાદા વાહ કેમ પણ જોયું ને એ ભોળા દાદા મને તો શીખવાડો તમારે શીખવું છે તો બકુડા હા ઓલા લોખંડના બનાવેલા છે એ લાવતો કેમ વાહડા કઈ મમરા ભાઈ નો વજન થોડો ખમી હકે એ હાસો હું તમારો આયો મમરા ભાઈ લાવો લાવો ભોળા દાદા હારું છો આવું બધું બનાવીને રાખ્યું તે હે ભોળા દાદા હા મમરા ભાઈ શીખી જાય ને પછી પાછા મને શીખવાડજો તને શીખવાડું મમરા ભાઈ હા બરાબર શીખી લેજો અરે શીખી જાવ જાવ તમે હું જો હાલો જાણ મમરા ભાઈ હા હાલો પેલો પગ મૂકીને છે ને હલવા મણો હલો
તારે હું હારું છું પડ્યા નહીં બાકી મમરા ભાઈ તમને આવડી ગયું હું શીખી ગયો બોલો હું એ ને બોલા દાદા મને તો હવે શીખવાડો તારે શીખવું છે તો તને શીખવાડો હાલ લે લાવા મમરા ભાઈ પાઇપ મને આપો કેમ બોલા દાદા બેહવાનું કેજો આમને હા એમ જ પગ રાખવાનો અને હું છે શરીરનું બેલેન્સ રાખવાનું દાદા બેલેન્સ આમ તો નથી બોલા દાદા શરીરનું બેલેન્સ તો રાખો જ છે ને જવા તમે એ બોલો કસરત શીખવામાં મારો વાહા ભાંગતા ગયા નમસ્કાર મિત્રો કેમ છો બધા અને કેવો લાગ્યો અમારો આ વિડિયો અને તમે છે ને કોઈ આવું સાહસ ન કરતા નકર ગોઠણ ભાંગશો અમને લોકોને તો આ બધી રમતો આવડતી હતી એટલે અમે આવો વિડિયો બનાવ્યો છે તો તમે આવું સાહસ ન કરતા તો બાળકોને ખાસ વિનંતી આવી રમતો નહીં રમતા કારણ કે આમાં ક્યારેક જાનહાની પણ થઈ શકે છે તો મોજમાં રહો ખુશ રહો અને જોતા રહો જય ડિજિટલ નમસ્કાર